રણછોડની નગરીમાં ભક્તોનું ઘોડાપૂર દ્વારકાધીશના દર્શન કરીને ભાવિકો મંત્રમુગ્ધ વૃંદાવનનું બાકી બિહારી થયું ભગવાનની ભક્તિમાલીન ભગવાન કૃષ્ણના જન્મના આનંદની આ ત્રણ તસવીરો જુઓ દ્વારકા શામળાજી અને ડાકોરના નાથના કરો દર્શન ભગવાનને અનેરો શણગાર સજાવાયો છે અને હૈયેથી હૈયો દડાય એવી ભીડથી મંદિરો ઉભરાય છે જય કનૈયા લાલ કી જન્માષ્ટમીના પાવન પર્વ પર તમામ ભક્તો આવી રહ્યા છે તમામ લોકો અહીંયા મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે મારા હાથમાં તુલસીની માળા છે તમામ ભક્તો કહેવાય છે કે તુલસી એ ભગવાન કૃષ્ણનો મુખવાસ છે અને તેની સાથે સાથે જે તેમના પત્ની પણ છે અને તુલસી એક વિશ્વાસનું પ્રતીક છે અને એ ભગવાનને ચડાવવામાં આવતી હોય છે અને આ તુલસીની માળા પ્રસાદ સાથે તમામ ભક્તો અહીંયા હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદ સાથે ભગવાનના દર્શનાર્થે જઈ રહ્યા છે મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી છે તો ઠેર ઠેર મટકી ફોડીને પણ જન્માષ્ટમીનો આ પાવન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે સુરતમાં બાલ ગોપાલે 2 માળથી લઈને 5 માળ સુધી ઉચકી મટકી ફોડી હતી આ દરમિયાન ગોવિંદા મંડળના સભ્યોએ વિવિધ કરતબ પણ કર્યા હતા ઇસ્કોન મંદિરમાં ભક્તિમય માહોલ છે ભગવાન કૃષ્ણનો ફૂલહારથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે ભગવાનને 56 પ્રકારના ભોગ પણ ધરાવવામાં આવ્યા ભગવાન કૃપા કરીને આજે પ્રગટ થયા ભૂમિ ઉપર જીવોનો ઉદ્ધાર કરવા માટે ધર્મની સ્થાપના કરવા માટે તો સર્વે જીવોનું કર્તવ્ય છે કે ભગવાન માટે આજે આપણે ધામધૂમથી એમનો ઉત્સવ મનાવીએ જન્માષ્ટમીનો તો આજે ઇસ્કોન મંદિરની અંદર જન્માષ્ટમીના ઉત્સવમાં વિશેષ પ્રકારે સાંજે પ્રોગ્રામ 7 વાગે શરૂ થશે કે જેની અંદર ભગવાનનું કીર્તન ભગવાનની કથા ભગવાનનો અભિષેક ભક્તો દ્વારા કરવામાં ડોનરોનો અભિષેક ભગવાનને 56 ભોગ ભગવાનની મહાઆરતી તમામ કૃષ્ણ મંદિરો તમામ ધાર્મિક સ્થળોમાં આજે એક જ નાદ ગૂંજી રહ્યો છે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં ભક્તો ભાવ વિભોર થઈ ગયા છે વહેલી સવારથી મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે બ્યુરો રિપોર્ટ સી મીડિયા